વાત કરીએ સુરતથી આવી રહેલા મહત્વના સમાચારની, તો સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. સુમુલ ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થવાના કારણે આ દૂધના ભાવમાં વધારાનો નિર્ણય લેવાયો છે. 18 મહિનાથી ભાવમાં વધારો થયો ન હતો ત્યારે હાલ પશુદાણની કિંમતમાં પણ ભારે વધારો થયો છે. આ દૂધનો જે નવો ભાવ છે 20 જૂનથી એટલે કે આવતીકાલથી અમલી બનશે. 18 મહિના બાદ પશુદાણ અને દૂધના ભાવ વધ્યા છે. સુમુલ ડેરી તરફથી બજારમાં જે દૂધ વેચાઈ રહ્યું છે એના ભાવ 20 જૂનથી 1 લિટરે 2 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. લગભગ આ વધારો લગભગ 18 મહિના પછી, એટલે ડિસેમ્બર 2019માં જે ભાવ વધારો કર્યો ત્યાર પછી 18 મહિના પછી આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. અને આ ભાવ વધારાનું મુખ્ય કારણ જે રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પદાર્થોના જે ભાવો વધ્યા છે છેલ્લા 1-1.5 વર્ષમાં જે ઘટીએ વધ્યા છે એને કારણે ડીઝલ મોંઘું થયું છે અને એની સીધી અસર પેકેજિંગ જે અમે દૂધ પેક કરીએ છીએ એ ફિલ્મ પણ મોંઘી થઈ છે, સાથે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે, એને કારણે ખૂબ જ ખર્ચા વધી ગયા છે. બીજી બાજુ પશુપાલકોને પશુદાણના પણ ઘણા ભાવો વધ્યા છે. એના અનુસંધાનમાં સતત પશુપાલકોને દૂધના ભાવો પણ સારા આપવાનો હોય, દૂધ ઉત્પાદન ખર્ચો પણ જ્યારે વધ્યો હોય ત્યારે એના અનુસંધાનમાં આ દૂધનો વધારો આવ્યો છે. તો સુમુલ ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલ ડેરીના પેટ્રોલ પેદાશોના ભાવમાં જે વધારો થયો છે તેની અસર સીધી અસર દૂધના ભાવ પર પડી છે. દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. 20 જૂનથી એટલે કે આવતીકાલથી આ નવો ભાવ વધારો અમલી બનવાનો છે. 18 મહિના બાદ પશુદાણ અને દૂધના ભાવમાં વધારો થયો છે.